विद्यार्थी मित्रों, મુલિના કાનુધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 3 જોવાનું છે જેનું નામ છે રેસાથી કાપડ સુધી. હવે આ ચેપ્ટરનું નામ સાંભળીને તમને એવું લાગે કે આ ચેપ્ટર તો આપણે ધોરણ 6 માં જોઈ ગયા છીએ, પણ જે ધોરણ 6 માં આપણે જોઈ ગયા હતા એના કરતા આપણે થોડું અહીંયા એ ચેપ્ટરમાં એ વધારે ઊંડાઈથી આપણે જોવાનું છે. તો આપણે અહીંયા એ ચેપ્ટરનું નામ શું છે કે રેસાથી કાપડ સુધી, એટલે કે આપણે જે પ્રકારના કાપડો જે છે એનો ત્યાં એ કપડાં બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, એ ત્યાં એ કપડું બનાવવા માટે આ રેસાઓ જે છે કઈ રીતે મેળવવામાં આવે છે. એમાં આપણે જોયું હતું કે જે કુદરતી રેસાઓ હતા કે જે રેસાઓ આપણને કુદરતી રીતે એ મળે છે, એમાં આપણે જોયું હતું કે અમુક જે રેસાઓ છે એ આપણને વનસ્પતિઓ પાસેથી મળે છે, અમુક રેસાઓ જે છે એ આપણને પ્રાણીઓ પાસેથી મળે છે. તો ધોરણ 6 માં આપણે જોઈ ગયા હતા કે જે વનસ્પતિ જે રેસાઓ છે એ જે વનસ્પતિ જેમ કે સૂતર, તો સૂતર કાપડના રેસા છે એ આપણને ક્યાંથી મળે છે, તો કે સૂતર કાપડના રેસા જ્યારે એ કપાસની ખેતી કરવામાં આવે છે એમાંથી મળે છે. ત્યારબાદ તો કે સણની પણ ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ અત્યારે આપણે આ ચેપ્ટરમાં એ પણ જોયું હતું કે એ જે પ્રાણી રેસા છે જેમ કે ઊન અને બીજું છે રેશમ, તો ઊન જે છે ખાસ કરીને આપણને કયા પ્રકારના પ્રાણીઓમાંથી મળે છે, તો કે ઊન જે છે એ આપણને ઘેટા છે, બકરી છે, એ સિવાય યાક છે, આ બધા પ્રાણીઓમાંથી આપણને ઊનના રેસા મળે છે. કે આ જે પ્રાણીઓ છે એમના શરીરની જે રૂવાટી હોય છે એ રૂવાટીમાંથી આ જે ઊનના રેસાઓ છે એ રેસાઓ મેળવવામાં આવે છે. ત્યારબાદ આ જે રેસા છે એ રેસામાંથી ત્યાં ઊનનું કાપડ બનાવવામાં આવે છે. અને એ સિવાય એ પણ જોયું હતું કે રેશમ જે છે, તો રેશમ જે આપણને ક્યાંથી મળે છે, તો કે રેશમ જે છે એ રેશમના એ કીડાના જે એ રેશમના કોશેટો છે એ કોશેટોમાંથી આપણને રેશમના તાર મળે છે. એ તારમાંથી ત્યાં એ આ જે રેશમના રેસા છે એ બનાવવામાં આવે છે, અને ત્યારબાદ એનો ત્યાં રેશમી કાપડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે અહીંયા આપણને એ પ્રશ્ન થાય કે આ જે કંઈ પણ એ ઘેટા બકરા છે કે એના જે કંઈ પણ વાળ છે એમાંથી ઊનના રેસાઓ મેળવવામાં આવે છે, અથવા તો જે રેશમના કીડા છે એના કોશેટોમાંથી તાર મેળવવામાં આવે છે, રેશમી તાર મેળવાય છે, તો આ બધી ક્રિયાઓ કઈ રીતે થાય છે એ આપણને ખબર છે કે આ જગ્યાએથી મળે છે, પણ કઈ રીતે મેળવવામાં આવે છે અને ત્યારબાદ આ જે છે એને કઈ રીતે રેસાઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે, અને ત્યારબાદ કઈ રીતે રેસાઓમાંથી કાપડ બનાવવામાં આવે છે, તો આપણે એને જોવાનું છે. થોડુંક આપણે એના વિશે ડીપમાં જોવાનું છે. તો પહેલા આપણે જોવાનું છે કે એ પ્રાણી જ રેસાઓ જેમાં મુખ્યત્વે ઊન અને રેશમ, ઊન અને રેશમ બે એવા રેસાઓ છે કે જે આપણને મુખ્યત્વે જે તે પ્રાણીઓમાંથી મળે છે. તો પહેલા આપણે ઊન વિશે જોવાનું છે. તો કે ઊન આપણને ઘેટા, બકરા, યાક અને તેવા ત્યાં એ બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઊન જે છે ઊન માટેના ત્યાં એ મુખ્ય પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે, ઊન આપણને મુખ્યત્વે મોટાભાગે ક્યાંથી મળે, તો કે ઊન જે છે ઘેટા છે, બકરા છે, યાક છે, આવા અન્ય જે કોઈ પણ પ્રાણીઓ કે જે તેમના શરીર પર રૂવાડીનું એ ઘાટું સ્તર પર ત્યાં એ જે ધરાવે છે, આવા જે રૂવાટીવાળા ખાસ કરીને પ્રાણીઓ છે એની રૂવાટીમાંથી ઊનના રેસાઓ મેળવવામાં આવે છે. આ વાળ એ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. હવાની હવા જે છે એ ઉષ્માની મંદ વાહક છે. હવે આ જે છે આપણને એ પ્રશ્ન થાય કે આ જે પ્રાણીઓ છે એમના શરીર પર આ જે કંઈ પણ રૂવાટીઓનું સ્તર એટલું બધું સુકામ એનું જાડું સ્તર જોવા મળે છે, તો કે આ જે વાળ છે વાળ એ એમના શરીર માટે શું કામ જરૂરી છે, તો કે એમના શરીરને ગરમી પૂરી પાડવા માટે આ જે વાળ છે ઉપયોગી બને છે. ખાસ કરીને શિયાળાનો સમય હોય ત્યારે ઠંડી વધારે હોય ત્યારે આ જે વાળ છે વાળ એ કેવા છે, તો કે ઉષ્માના મંદ વાહક છે. એટલે કે ઉષ્માને જે કંઈ પણ ઉષ્મા છે જે ગરમી છે, ઉષ્મા એટલે ગરમી, એ ગરમીને આ જે વાળ છે એ પકડી રાખે છે કે જેથી તેમને ગરમી જે છે એ સરળતાથી અસર કરી શકતી નથી. તો કે છે કે આ વાળ જે છે એ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે, એટલે કે ખાસ કરીને તેમના શરીર પરના જે એ ઘાટા જાડા વાળ હોય છે એ વાળનું કામ શું છે, તો કે વાળ જે છે એ પુષ્કળ પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે હવા છે આજુબાજુની એ હવાને ત્યાં જકડી રાખે છે. હવા જે છે એ ઉષ્માની મંદ વાહક છે. હવા કેવી છે, તો કે હવા જે છે એમાં ઉષ્મા જે છે એ સરળતાથી તેમને અસર કરી શકતી નથી, એટલે કે હવા જે છે એ જલ્દીથી ત્યાં એ ગરમ થઈ શકતી નથી. આવા એ ઘટ વાળ પ્રાણીઓને રૂપ પૂરી
પાડે છે અને આવા જે ઘટવાળ છે એ એ જે વાળ છે એ વર્ણ સ્તર હોય છે જે તે પ્રાણી ઉપર એ વાળનું કામ શું છે તો કે આ વાળ જે છે એ જે તે પ્રાણીના શરીરને ઊંફ પૂરી પાડે છે એટલે કે તેમને ત્યાં એ ગરમી દેવાનું કામ કરે છે આ વાળ જેવા રેસાઓ વડે ઊન બને છે અને આ જે વાળ જેવા રેસાઓ છે જે તે પ્રાણીના શરીર પર જે વાળ હોય છે એ વાળ જે છે એ ઊન માટેના રેસાઓ છે એ જે વાળ છે એનો ત્યાં આ રેસા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આ રેસાઓમાંથી ત્યારબાદ ઊનનું કાપડ બનાવવામાં આવે છે એટલે કે ઊની કાપડ બનાવવામાં આવે છે ત્યારબાદ એ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે પહેલું છે કે એ દાઢીના વિભાગમાં ત્યાં વર્ષણ વાળ અને ચામડીની નજીકમાં પાતળા સુવાળા વાળ જે કાંઈ પણ ખાસ કરીને મુખ્યત્વે જે એ મોટા ભાગે ઊનના રેસાઓ ક્યાંથી મેળવે છે તો કે ઊનના રેસાઓ મોટે ભાગે જે કાંઈ પણ ઘેટા છે એ ઘેટામાંથી મેળવવામાં આવે છે આ આ આ સિવાય માત્ર એવું નથી કે ઊનના રેસા મેળવવા માટેનું એ માત્ર એક જ ત્યાં પ્રાપ્તિ સ્થાન છે કે માત્ર ઘેટાઓમાંથી જ ઊનના રેસા મેળવવામાં આવે છે એવું નથી પણ મુખ્યત્વે જે એ એ મોટા ભાગે જ્યાંથી ઊનના રેસા મેળવવામાં આવે છે એ ઘેટાઓમાંથી મેળવવામાં આવે છે આ સિવાય એ ઘેટાઓ સિવાય પણ ઊનના રેસા મેળવવા માટેના ત્યાં એ ઘણા બધા વિકલ્પો જોવા મળે છે તો શું કહે છે કે જે ઘેટા છે એમના શરીર પર મુખ્યત્વે બે પ્રકારના વાળ જોવા મળે છે પહેલું તો કે જ્યાં એનો દાઢીનો ભાગ હોય છે ત્યાં આ વર્ષક વાળ જોવા મળે છે ખાસ કરીને જે એ ઘેટાઓ જે મુખના ભાગમાં ખાસ કરીને જે દાઢીનો ભાગ હોય છે દાઢીના ભાગમાં એ ખરબચડા એટલે કે વર્ષક વાળ જોવા મળે છે કે જે ત્યાં સુવાળા કે એ મુલાયમ હોતા નથી અને બીજું છે કે ચામડીની નજીક પાતળા સુવાળા હવે જેમ ચામડીની નજીકમાં જે વાળ હોય છે ખાસ કરીને જે કંઈ પણ એ શરીર પર જે ચામડી હોય છે એ ચામડીની નજીક જે વાળ આવેલા હોય છે ચામડીની નજીકના વાળ કેવા તો કે એકદમ સુવાળા અને ત્યાં નરમ અને એ મુલાયમ વાળ હોય છે એકદમ પાતળા અને સુવાળા હોય છે ત્યારબાદ છે કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે શું કહે છે ખાસ કરીને અહીંયા જ્યારે ઊન બનાવવા માટે મુખ્યત્વે રોગો જે છે એ સુવાળા વાળનો ઉપયોગ કરે છે કે એ ઘેટાના જે એ કોઈ પણ ઘેટા છે એના શરીરમાં જે ભાગમાં સુવાળાવાળ હોય છે એ સુવાળાવાળનો મુખ્ય જે ઉપયોગ કરવામાં આવે છે જેથી શું થાય છે કે સુવાળાવાળ ધરાવતા જે ઘેટાઓ હોય છે એની જે લેવલ જાતિઓ હોય છે એના દ્વારા એ જાતિઓ દ્વારા તેની ત્યાં પિતૃઓની પસંદગી કરવા માટે ખાસ કરીને જે સુવાળાવાળ ધરાવતા ઘેટાઓ હોય છે એના દ્વારા સુવાળાવાળ વાળ ધરાવતા જે ઘેટાઓ છે એને ઉત્પન્ન કરવામાં આવે છે અને એને જન્મ દેવામાં આવે છે ખાસ કરીને ત્યાં એને જન્મ દેવા માટે કોઈ પણ એ સુવાળાવાળ આપે એવા પ્રકારના જે ઘેટાઓ છે એ ઘેટાઓને ઉત્પન્ન કરવા માટે તેના પિતૃઓની પસંદગી એવી રીતે કરવામાં આવે છે કે સામેનો જે પિતૃ છે એના પણ વાળ કેવા હોય તો કે એના પણ વાળ જે છે એ નરમ અને સુવાળાવાળ હોય કે જેના દ્વારા જે કાંઈ પણ ઘેટાઓ એટલે કે જે કાંઈ પણ ઘેટાના બચ્ચાઓ ઉત્પન્ન થાય છે જન્મે છે એ પણ કેવા હોય તો કે એ પણ ત્યાં નરમ વાળ એટલે કે સુવાળાવાળવાળા હોય એટલે આ રીતે શું કરવામાં આવે છે કે એટલે કે સુવાળાવાળ ધરાવતા જે ઘેટાઓ છે એને ઉત્પન્ન કરવા માટે તેમના પિતૃઓની પસંદગી કરવામાં આવે છે અને આ જે પિતૃની પસંદગીની જે ક્રિયા કરવામાં આવે છે એને શું કહેવાય છે એને કહેવાય છે પસંદગી લક્ષી સંવર્ધન શું કહેવાય છે પસંદગી લક્ષી સંવર્ધન સંવર્ધન એટલે સાચવવું એની ત્યાં એ જાળવણી કરવી અને તેનું જતન કરવું એટલે કે એ પ્રકારના ઘેટાઓને ત્યાં ઉછેરવામાં આવે છે કે જેમના વાળ જે છે એ સુવાળા હોય એટલે કે એ ઘેટાઓ દ્વારા જે એ બીજા નાના એ બચ્ચાઓ ઉત્પન્ન થાય છે એ પણ કેવા હોય છે તો કે એમના વાળ પણ કેવા હોય છે તો કે નરમ અને એ મુલાયમ વાળ હોય છે એટલે આ વ્યાખ્યા પૂછાઈ શકે છે કે પસંદગીલક્ષી સંવર્ધન એટલે શું તો કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન થાય એ માટે તેના પિતૃઓની પસંદગી કરવામાં આવે છે આ પસંદગીની જે ક્રિયા છે એને ત્યાં એ પસંદગીલક્ષી સંવર્ધન કહેવામાં આવે છે ત્યારબાદ છે ઊન આપતા પ્રાણી હવે ખાસ કરીને આપણને એમ થાય કે માત્ર ઘેટાઓ જેવા છે કે જેની પાસેથી ઊનના રેસા મેળવવામાં આવે છે પણ આ સિવાય આપણું જે કંઈ પણ વિશ્વમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાણીઓમાંથી ઊનના રેસાઓ મેળવવામાં આવે છે તો એ આપણે જોઈએ કે ખાસ કરીને ઘેટાની અનેક જાતો જોવા મળે છે ઘેટાઓ છે આપણને એમ થાય કે માત્ર એ ઘેટાઓમાં ખાલી એક જ પ્રકારના ઘેટાઓ નથી હોતા એ ઘેટાઓમાં પણ અલગ અલગ જાતના ઘેટાઓ જોવા મળે છે તિબેટ તેમજ લદ્દાખમાં યાક ખાસ કરીને જે તિબેટ અને જે લદ્દાખનો પ્રદેશ છે
ત્યાં ખાસ કરીને જે યાક છે એ યાકની જગ્યા પર ઉભાતી છે યાકના વાળ છે તેમાંથી ઊંના રેશમ મેળવવામાં આવે છે. ત્યારબાદ છે મોહેર. મોહેર એટલે એક પ્રકારનો ઊનનો પ્રકાર છે. મોહેર જેને મોહેર કહેવાય છે એક પ્રકાર કે ઊનમાં પણ ઘણા બધા પ્રકારના ઊન જોવા મળે છે. તો મોહેર જે છે એ એક પ્રકારનો ઊનનો પ્રકાર છે. આ જે મોહેર પ્રકારનો ઊન છે એ ખાસ કરીને છે અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે. એટલે કે અહીંયા બકરી અને જે ઘેટાઓ છે એની પણ અલગ અલગ જાતો જોવા મળે છે. તો ખાસ કરીને જે અંગોરા જાતની બકરી છે એ અંગોરા બકરીના વાળમાંથી જે લેવા ઊન મળે છે ઊનના રેશામાં મળે છે એ મોહેર ઊન તરીકે ઓળખાય છે. બકરીમાંથી જે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે ખાસ કરીને આ જે અંગોરા બકરીઓ છે એ ક્યાં જોવા મળે છે તો કે જમ્મુ કાશ્મીર વાળા અથવા તો જે કોઈ પણ એવા વિસ્તારો છે કે જે પર્વતો કે એ પહાડી વિસ્તારો હોય છે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં એ જગ્યાએ આપણને આ જે અંગોરા બકરી છે એ અંગોરા બકરી જોવા મળે છે. અને આ બકરીના વાળમાંથી જે ઊન મળે છે એ મોહેર પ્રકારનું ઊન કહેવાય છે. ત્યાર પછી કાશ્મીરી બકરીઓનું ઊન જે છે એ પશ્મિના એટલે કે સુવાળી શાલ માટે વપરાય છે. ખાસ કરીને જે કાશ્મીરી બકરીઓ હોય છે એટલે કે જમ્મુ કાશ્મીરમાં જે કાશ્મીરમાં ખાસ કરીને જે બકરીઓ જોવા મળે છે એ બકરીઓની જે કાંઈ રૂવાટી છે એ બકરીઓની એ સુવાળી રૂવાટીમાંથી ખાસ કરીને પશ્મિના સુવાળી શાલ બનાવવામાં આવે છે. પશ્મિના જે શાલ છે એ કેવી શાલ તો કે એ એકદમ સુવાળી હોય છે કે એ જે છે એ ઉષ્માની મંદ વાહક હોય છે. એટલે કે આ જે પશ્મિના શાલ છે એ પશ્મિના શાલ બનાવવા માટે એ કાશ્મીરી બકરીઓના વાળનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકામાં લામા અલ્પાકામાંથી ઊન મેળવવામાં આવે છે. ખાસ કરીને જે દક્ષિણ અમેરિકાનો વિસ્તાર છે જે દક્ષિણ અમેરિકાના જે કંઈક પ્રદેશો છે કે ત્યાં જેટલા શહેરો કે વિસ્તારો આવેલા છે એમાં ખાસ કરીને લામા અને અલ્પાકા આ એક પ્રકારના સજીવો છે. આ એક પ્રકારના પ્રાણીઓ છે જે વ્યાજ છે ઘેટાઓ છે બકરીઓ છે એમ ખાસ કરીને લામા અને અલ્પાકા જે છે એ દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને એ વિસ્તારોમાં ઊન મેળવવા માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તો કે એ વિસ્તારમાં ઊન મેળવવા માટે ખાસ કરીને લામા અને અલ્પાકા જે પ્રાણીઓ છે એની રૂવાટીનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ઊન વિશે જોયું કે ઊન જે છે આપણને ક્યાં ક્યાં પ્રાણીઓમાંથી મળે છે અને કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં પ્રદેશોમાં ક્યાં ક્યાં પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.